નમસ્કાર દોસ્તો, આજે કોડીનાર શહેર એટલે કે ગીર સોમનાથ જિલ્લાનું કોડીનાર શહેર અને કોડીનારનું દુધાણા ગામના ભૂપતભાઈ વાળા, જેઓ પાકિસ્તાન મરીન દ્વારા તેઓની ધરપકડ થઈ હતી, જેઓ માછીમાર હોય અને જેઓ લાડી જેલમાં હોય અને એટેક આવવાના કારણે તેઓ મૃત્યુ પામ્યા હોય, આજે 20 થી 22 દિવસ બાદ જેઓનું બોડી દુધાણા ગામમાં આવી હતી અને દુધાણા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ભૂપતભાઈ માયાળુ માનવી હોય, જેઓનો સ્વભાવ પણ સારો હોય, દરેક લોકો દુધાણા ગામના લોકો સ્મશાન યાત્રામાં જોડાયા હતા. અને આવો આપણે આજે બાલુભાઈ સોસાને મળીએ, જેઓ કેટલા વર્ષોથી સમુદ્રી શ્રીમંત દ્વારા જેઓનું ટ્રસ્ટ છે, એનજીઓ છે, જેઓ વર્ષોથી માછીમારોને છોડાવે છે. તો બાલુભાઈ સોસાને મળીએ. તો બાલુભાઈ, જે દુધાણા ગામના જે ભૂપતભાઈ વાળા, જેઓ કેટલા દિવસો પહેલા, જેઓની જે કેટલા સમય પહેલા ધરપકડ થઈ હતી, જેઓ દરિયામાં માછીમારી કરે છે, એ પાકિસ્તાન શ્રી ક્રિક બોર્ડર ઉપર ભારત અને પાકિસ્તાન જે સરહદી દરિયાઈ સમુદ્રની સરહદ છે, તે વારે ફેરે પાકિસ્તાન અને ભારતના માછીમારો પકડા પકડી થયા કરે છે. બંને દેશની સિક્યુરિટીઓ જે છે એ એકબીજાના દેશની સલામતી માટે બોર્ડર ક્રોસના ગુના હેઠળ સિક્યુરિટી અટકાયતની કાર્યવાહી કરીને એકબીજા દેશમાં રાખે છે ને વર્ષોથી સિલસિલો ચાલે છે. બીજી પરિસ્થિતિ એ છે કે કેટલાક માછીમારો જે છે પકડાયા પછી એની ઓળખ અને એને નાગરિકતા સાબિત કરવા માટે થોડોક સમય લાગતો હોય છે, એને કારણે પાકિસ્તાન અને ભારતની જેલોમાં સબડતા હોય છે. હવે જે ભાઈ ભૂપતભાઈ જીવાભાઈ વાળા, એ દુધાણાના છે અને એ 9-10ના પાકિસ્તાન જેલમાં બીમાર થતા સારવાર દરમિયાન પાકિસ્તાનમાં ડેટ થયું છે. ડેટ થયા પછી કોઈ ત્યાં પાકિસ્તાનથી ફિશરમેને વોટ્સઅપ ઉપર મેસેજ કર્યા, વોટ્સઅપમાં ફોટા સાથે એક પત્ર આવેલો કે ભાઈ આ ભાઈ છે વિઠલપુરના ભાઈને પત્ર લખ્યો છે અને એ મોકલી આપ્યો. એનાથી લોકો જે દુધાણાના જે પરિવાર છે એ લોકો આપણી મુલાકાત કરી અને સમુદ્ર સુરક્ષા સંઘ તરીકે, સમુદ્ર શ્રમિક સુરક્ષા સંઘના એક પ્રમુખ તરીકે મને જાણ કરી અને ડિપ્લોમેટિક સંબંધોને જે છે ભારત અને પાકિસ્તાનના એની જે ફાઇનલ કમિટી છે, ડિપ્લોમેટિક કમિટીની અંદર આપણે સંદેશા આપલે કર્યા અને ઓળખ સાબિત કરી કે ખરેખર આ નાગરિક કોડીનારનો છે, દુધાણાનો છે, કે ફેમિલીના પરિવારમાંથી છે કે નહીં. તો જાણવા મળ્યું કે હકીકત છે કે એ લોકો લગભગ પોરબંદરની બોટમાં, એટલે બોટ રાજ ત્રિશુલ નામની બોટ છે, જીજે 25/29 નંબરની બોટ છે અને પકડ્યા તારીખ છે પાકિસ્તાનના જે સિક્યુરિટી પકડી ગઈ 12/10/21 એ લોકો પકડી ગયા હતા. અને આ ભૂપતભાઈ જીવાભાઈ છે દુધાણાના છે, કોડીનાર તાલુકાના છે, ગીર સોમનાથ જિલ્લાના છે, એની ઉંમર છે 55 વર્ષ અને બોટ માલિક છે પોરબંદરના, તેઓ કાનજીભાઈ રાજેશ કાનજી પોસ્તરિયાની બોટ છે રાજેશ્વરી, અને ભૂપતભાઈના પત્ની છે મણિબેન, એની પુત્રી અનિતા, મંજુ, કૈલાસ પુત્ર અને દીપા, આ 4 પુત્ર છે. અને પાકિસ્તાનમાં 12/10 પકડાયા પછી ત્યાં હતા અને એ લોકો આજે એની ડેડ બોડી દુધાણા ગામે આવી છે, શમશાને એની અંતિમવિધિ થઈ રહી છે. અમે સાંભળ્યું છે કે ઘણી વખત 3-3.5 ને 4-4 મહિના થઈ જાય છે, આ કેટલા દિવસે આવી? આ જે સરકારી મિશનરી જે છે બંને દેશની, આંતરરાષ્ટ્રીય રાજ્ય અને વિદેશ મંત્રાલયના એ જે અધિકારીઓ છે, સ્પીડથી કામ કરે તો વસ્તુ 22 થી 10 દિવસમાં પણ આવી શકે, એટલે સ્પીડથી કામ કરતા નથી, કારણ કે માછીમાર છે. એની રજૂઆત જે તે વખતે જે ત્યાં થવી જોઈએ થતી ન હોય એને કારણે વિલંબ થતો હોય છે. તંત્ર 4-4 મહિને પણ ડેડ બોડી આવેના પુરાવા છે આપણી પાસે. અત્યાર લગીમાં 28-30 બોડીઓ ભારતમાં આવી છે, સંખ્યામાં દર વર્ષે પકડાય છે માછીમારો અને છૂટે પણ છે. આ વર્ષે અત્યારે ગયા વર્ષે એટલે કે 400 માછીમારો આવ્યા હતા છૂટીને, 500 છૂટવાના હતા, તેમાંથી 100 માછીમારો રહી ગયા હતા અને એ ત્યાં કાનૂની વિવાદના કારણે રહી ગયા હતા. એટલે હવે હોળી, આ દિવાળી જેવો તહેવાર આવે છે અને આપણે આ ભારત છે ઉત્સવ મનાવતા હોય છે,
તો પાકિસ્તાને માનવતાની દ્રષ્ટિએ એકબીજા તહેવારોમાં એકબીજા રાષ્ટ્રના કેદીઓને મુક્ત કરતા હોય છે. કોઈ 15 ઓગસ્ટ હોય, 26 જાન્યુઆરી કે પાકિસ્તાન કોઈ ફ્લેટ દિવસ હોય કે આઝાદી દિવસ હોય કે ત્યાંના તહેવારો સામાજિક અને ધાર્મિક તહેવારોમાં પણ એ લોકો આવી માનવતાની દ્રષ્ટિએ મુક્ત કરતા હોય છે. એના ભાગરૂપે 80 માછીમારો આ ડિસેમ્બર નવેમ્બરની અંદર 10 તારીખે પરત આવી રહ્યા છે એવા એક મેસેજ છે. અને આ તો ભારત સરકારના ડિપ્લોમેટિક સંબંધોને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલય દ્વારા જાણકારી આપવામાં આવી છે કે આવા લોકો આવી રહ્યા છે. આવતી 10 ડિસેમ્બરના 80 લોકો ભારત પાકિસ્તાનથી આવશે. અને આજે ડેડ બોડી જે આવી છે એના અગ્નિ સંસ્કાર કર્યા છે. પહેલો દાખલો છે કે 20 દિવસે આ ડેડ બોડી ભારત આવી છે. અને જો વિદેશ મંત્રાલયના બંને ડિપ્લોમેટિક અધિકારીઓ સરળતાથી કામને ઝડપથી કરે તો મને લાગે છે કે 5 દિવસથી 10 દિવસની પણ પહોંચી શકે છે. પાકિસ્તાનની જેલમાં જે માછીમારો હોય કે કેદી હોય જે મૃત્યુ પામે છે ભારત દેશના, જેઓને કોઈ સરકાર તરફથી સહાય મળે છે ખરી? ને આપણી ભારત સરકાર તરફથી નહીં પણ ગુજરાત ગવર્નમેન્ટ દ્વારા એ લોકોની 4 લાખની સ્કીમ છે. જેવી રીતે ગુજરાતની અંદર રોડ અકસ્માતમાં 4 લાખ રૂપિયા મૃત્યુ વખતે આપવામાં આવે છે એ સ્કીમ દરિયાઈ સમુદ્રમાં લાગુ પડે છે. એ અકસ્માત ગણવામાં આવે, પાકિસ્તાનમાં મૃત્યુ પામે કે બોટમાં પડી જઈને મૃત્યુ પામે કે અકસ્માત થાય તો એ લોકોને એક ફિશરી ડિપાર્ટમેન્ટ અને કૃષિ વિભાગ ભારત ગુજરાત સરકારમાં એક પેકેજ છે કે આવા પ્રકારના કેસમાં એના પરિવારને આર્થિક વળતર સહયોગ કરવું એવી એક નીતિના ભાગરૂપે ગુજરાત ગવર્મેન્ટ 4 લાખ રૂપિયા આપે. નમસ્કાર મિત્રો, તમે જોયું મિત્રો, આ હતા એનજીઓ સમુદ્ર શ્રમિક સુરક્ષા સંઘ, જેવો બાલુભાઈ જેવો પોતે ટ્રસ્ટી હોય, પ્રમુખ હોય, અને જે પાકિસ્તાનની અંદર જે દરિયામાંથી માછીમારોને છોડાવવાનું કામ કરે છે વર્ષોથી. મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ જે કે મેયર.